नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनों ऑनलाइन गुजरात न्यूज में। हूँ छु रिपोर्टर कौशिक। गुजरात नवा मंदिरों 2023 कैम्पेन हेठ आज आप तालुका जिला गांधीनगर वडोदरा गाम खाते जे अहीं परा विस्तार में खूब सुंदर भलावतपुरा गाम आवेलू है त्यां रामदेव जी महाराज खूब सुंदर मंदिर निर्माण पाम्यू है। जेनो त्रिदिवसीय प्राण प्रतिष्ठा महोत्सव आज योजायो हतो, जेना आज अंतिम दिवसे भव्य रामदेव महाराज की मूर्ति की प्राण प्रतिष्ठा तथा यज्ञ पूर्णावती और महाआरती तथा महाप्रसाद सुंदर आयोजन करवामां आव्युं हतुं। अपनी साथ हाल प्रहलादजी ठाकोर गामना हाजर है, अपने संपूर्ण विगत आ कार्यक्रम विषय आपसे। મંદિર નિર્માણ થઈ ગયું હતું, હવે એની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી દઈએ એટલે જેઠાજી ને બધા અમે બેઠા, વિચારધારા અમારી એવી કે ચલો પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણે તૈયારીઓ કરીએ। સાહેબે શરૂઆતથી એમને થોડી રકમ એમની પોતાની અંગત થોડી અંદર ઉપયોગ કરી અને અમે એનું આયોજન ચાલુ કર્યું। ગામની અંદર ગલી ગલી ફર્યા, અમારા ગામના દરેક ગામજનોએ અમને સારો સહકાર આપ્યો, યથાશક્તિ બધાએ દાન આપ્યું અને દાન લઈ અને અમે એ પત્રિકાઓ છપાવી। અમે ગામની અંદર અમારા ગામની અંદર જેટલા પણ કલાકારો છે અને જેટલા ડીજે સાઉન્ડ કલાકારો એ બધા અમને સહકાર આપ્યો, ભાઈ કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે કરો, અમે તમને સહકાર આપીશું। મા જનરેટર મુન્નાભાઈ, આપણા લાઇટ ડેકોરેશનવાળા પોપટલાલ ચંદુભાઈ, આ બધાનો સહકાર મળ્યો। બધાએ કીધું કે અમે પૈસા લેવા નહીં માગતા, પણ રામાપીની પ્રતિષ્ઠા કરો। એટલે અમે જ્યારે ગામની અંદર નીકળ્યા ત્યારે પાણીની જે ટેન્કરોવાળા હતા અમારા ગામના, એમને કહી દીધું કે ભાઈ જેટલી જે બધી તમામ ટેન્કરો એ રામાપીનના આ મંદિરે પ્રતિષ્ઠામાં અમે ફ્રીમાં આપીએ છીએ, લાઇટિંગવાળા ફ્રીમાં, ડીજે સાઉન્ડવાળા ફ્રીમાં, કલાકારો કે અમે પણ ફ્રીમાં આવીએ, બધા તમામ જેટલા પણ દાતાઓ હતા એ બધા ફ્રી। અને એમાં અમે જ્યારે નીકળ્યા ત્યારે અમારે ચોખાના દાતા તરીકે ગગાજી મળ્યા, તેમજ લાડુ પ્રસાદના દાતા તરીકે મહેશજી માલાજી ઠાકોર મળ્યા, તેમજ ઘણા બધા બહારના પાટણના પણ એક દેસાઈભાઈ, એમણે પણ અમને સારું એવું દાન આપ્યું, તેમજ ગ્રામજનો તરફથી પણ સારું એવું દાન મળ્યું। મહેશભાઈ પટેલે અમને સારો એવો સપોર્ટ કર્યો, ગ્રામજનોએ બહુ જ સરસ સપોર્ટ કર્યો અને 11 તારીખથી અમે આ પ્રતિષ્ઠાનું આયોજન ગોઠવ્યું અને 11 તારીખે અમે સૌ પહેલાં એ પાટલા પૂજનમાં ભાઈઓને બોલાવ્યા, ત્યાર પછી સાંજે અમે મહેશભાઈ પ્રજાપતિને બોલાવીને સંતવાણી ડાયરાનો પ્રોગ્રામ શરૂ કર્યો, એમાં ઘણું બધું અમને સહકાર મળ્યો, ઘણી બધી પબ્લિક આવી। બીજા દિવસે અમે હર્ષ પાર્થ મિસ્ત્રીભાઈ હતા એમને પણ બોલાવ્યા, અમારા બાળ કલાકાર પહેલેથી જે બેસર ઠાકોર પણ એ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા, એ તમામ અમારા અહીંયા જે પ્રોગ્રામ થયો એમાં સારો એમનો રિસ્પોન્સ રહ્યો, અમને આનંદ મંગલ મળ્યો અને ગામના જ્યારે બધા માણસો અમને સહકાર આપ્યો હતો ત્યારે અમે તારીખ 12મી એ શોભાયાત્રા નીકળી, ત્યારે અમે વિચાર્યું કે આટલી બધી લાંબી યાત્રા છે કે ભલાવતપુરાથી વડોદરા લાટ થઈ લાલુપુરા થઈ રેગાના સાબરા અને વૈજનાથ મહાદેવ મંદિર અમારું કુળદેવ શક્તિમાના મંદિરે થઈ રમાપીર નવાઘરા થઈ અને એ યાત્રા એ મુવાડા અને આગળ જતો એ રણમોળજીનો માઠ અમારો કોઠીવાળો વાસ, તેમજ આગળ જતો વેરાઈ માતાનું મંદિર, આગળ જતો નાગભાઈ માતાનું મંદિર, કલાજીનો વાસ ચોરો અને ભાગોળ થતાં સોનલ માતાના મંદિરે આ યાત્રા પહોંચી અને એ જે માહોલ અમે વિચાર્યો હતો એવો માહોલ હતો કે જ્યાં જઈએ તો આગળ મંડપો બંધાયેલા, ચા પાણી નાસ્તા ચોખા ઘીનો શીરો તથા જ્યાં જ્યાં જેને કોઈ અગવડ જ ના પડે એ રીતના એ અમારો એ પ્રોગ્રામની અંદર દરેકે સહકાર આપ્યો। સધીમાના મંદિરે પણ ગયા તો સતના દરબારમાં પણ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા હતી, ત્યાં વડામાં પણ ખીચડી કઢી અને શીરાનો પ્રોગ્રામ, આગળ જતો ઘણા બધા ભક્તોએ તાત્કાલિક સેવાનું કામ લઈ લીધું અને જેમ અંબાજીનો મહામેળો હોય એ રીતનો એ મેળાની અંદર જેમ સેવાઓ આપે એ રીતના જ એ ગામની અંદર આખો માહોલ બની ગયો, એટલે સારો એવો સહકાર મળ્યો અને ના ધાર્યું હોય એવું અણધાર્યું અમારું એ કામ ભગવાન રામાપીરનું પબ્લિકે એ પૂરું પાડ્યું। આજે ત્રીજો દિવસ એ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર અને એમાં અમે એલાઉન્સિંગ કરાવ્યું કે ભાઈ બપોરે 12:39 ભગવાન રામદેવપીર મૂર્તિ એ પ્રસ્થાપિત થશે, ત્યાર પછી સાંજે 5 વાગે એ મહાપ્રસાદનું આયોજન છે, આવું અમે એલાઉન્સિંગ કરાવ્યું। પબ્લિક એટલું બધું હાલમાં પણ છે કે
અહીંયા એની વાત ના થાય ભગવાને આ સુંદર માહોલ બનાવ્યો છે. વડોદરા ગામની જનતાને નમન વંદન કે આટલો બધો માહોલની અંદર દરેકે સહકાર આપ્યો છે. ખરેખર જેઠાભાઈ કા ભાઈ અહીંયા જે જે મંદિરે જે જે કાર્યકર્તાઓ છે, અમારા સુરેશભાઈ છે, જીવનભાઈ છે, જગાભાઈ છે, જેમને જેમને પણ સહકાર આપ્યો છે ભાઈ, એમનો ગુણ કદી ના ભૂલાય. અને આગળના ઇતિહાસો પણ જસુ કાકા, બુધા કાકા, ઘણા બધા સંતો અમારા અહીંયા આવે છે બહારથી, વટવામાંથી પણ રજૂ કાકા, વાસણાથી રજૂ કાકા, વટવાથી બુધાજી, બધા ઘણા નામી અનામી ગામના બહારના બધાના નામ હું ના દઈ શકું, પણ છતાંય એવો સહકાર મળ્યો છે ભાઈ. તો આજુબાજુના અમારા વડોદરા લાયકને સહકારમાં દરેક પટેલ સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, અમારે અઢારે આલમનો જે સહકાર મળ્યો છે એના લીધે ભગવાન નકળંગ મેજાધારી બાર બીજનો ધણી પોકરણગઢનો પીર આજે પોતે બિરાજમાન બન્યો છે, એનો આનંદ છે, એ ખરેખર બહુ ઉત્સાહી છે. જનતામાં આનંદ દેખાય છે અને આવો પંચકુટી યજ્ઞ એ અમારા ગામમાં પહેલો બન્યો છે. એટલે ખરેખર દરેકનો સાથ અને સહકારથી ફૂલને અને ફૂલની પાંખડી અમે 20 રૂપિયાની પણ પહોંચ બનાવી છે. 20 રૂપિયાની પહોંચ બનાવીએ તો આગળ 2000ની પહોંચ બને, 20000ની બને, 25000ની બને. ભગીરથ કાર્યની અંદર જે પણ લોકોએ સેવાનો અમને જે મોકો મળ્યો અને જે સહકાર આપ્યો છે એ બધાના અમે ઋણી છીએ. આ કાર્ય અમે નહીં, અમારાથી થાય નહીં, પણ પબ્લિકના આશીર્વાદથી, પબ્લિકના આશીર્વાદની તાકાતથી, ભક્તો સંતોની ભક્તિના તાકાતથી, અહીંયાથી જે જે ભક્તો જે ભક્તિ કરી છે, ભજનમાં જોડાયા છે, જે સંતો ભક્તોને એમની ચરણ રજ અહીંયા પડી છે, એ ચરણ રજના આશરે, એ ચરણ રજના આધારે આ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. ભગવાન બાર બીજનો ધણી ફોકરણગઢનો પીર એ રણુજાથી એ આ ગુરુજી અમારા જે સંજયગીરી ગોસ્વામીના સાનિધ્યમાં અહીંયા અમે આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી છે, ત્યારે ખરેખર ગ્રામજનોનો જે આનંદ અને ઉત્સાહ જોઈ અને અમને પણ ઉત્સાહ છે, આવો ને આવો ઉત્સાહ રહે. અને આ જે ગામનો જે આ માહોલ જે બન્યો છે મારા અંદાજથી ખરેખર પહેલો છે, અને આવો એ ઇતિહાસ એ સુવર્ણ અક્ષરે લેખાશે. સુવર્ણ અક્ષરે આ મંદિરનો પરિસરનો જે ઇતિહાસ છે એ ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર લેખાશે, એવું મારું સપનું હતું, એ આજે સફળ પૂરું થાય છે. જય રામાભી, જય બાબારી, જય હો તમારી, જય હો તમારી, જય હો. રામા તમારા દેવને ને ચડે ગુગળ નાય દો, નર ને નારી તમને નમણું કરે, લાશાને શગુણા ઉતારે ફિરની આરતી. દૂર દૂર દેશથી આવે તોળી જાત્રા, દૂર દૂર
लाशा ने शगुना उतारे पिरनी आरती। लाशा ने शगुना